हाय फ्रेंड्स, आजना लेक्चर में आपणे चेप्टर नंबर 16 आर्थिक उदारीकरण अने वैश्विकीकरण नो लास्ट टॉपिक लेवा जई रह्या छे, जे खरेखर मोस्ट आईएमपी टॉपिक छे एवं कही सकिए। जोईए शुं छे, तो आजनो पहेलो टॉपिक छे टकाउ विकास। टकाउ विकास अथवा सुपोषित विकास शुं छे समझिए। टकाउ विकासनी व्याख्या आपणने आपेली छे, भावि पेढ़ीनी जरूरियातो पूरी पाड़वानी क्षमता ने नुकसान पहुँचाड़िया सिवाय वर्तमान पेढ़ीनी जरूरियातो संतोषवी। जो व्याख्या शू कहे छे, टिक करजो, अंडरलाइन करजो, के भविष्यनी पेढ़ीनी जरूरियातो पूरी पाड़वानी क्षमता ने नुकसान कर्या वगर वर्तमान पेढ़ीनी जरूरियातो संतोषवी, एटले ने कहेवाय टकाउ विकास। मतलब के अत्यारना समय में आपणे जे विकास करीए छीए ए विकास में पगला एवा लईए के जेथी पर्यावरण ने नुकसान ओछू थाय, प्रदूषण बनतु एटलू ओछू थाय, जेथी भविष्यनी पेढ़ी ने एना सारा लाभ प्राप्त थाय। आम टकाउ विकास में पर्यावरणीय संसाधनों की कायमी जाळवणी पर भार मुकायेलो छे। जी हाँ, आपणे जे पर्यावरणीय संसाधनों छे, जमीन छे, पाणी छे, हवा छे, खनिजो छे, जेटलू कुदरत तरफथी मळे छे एने साचवीने एनु नुकसान न थाय एवी रीते उपयोग करवानी ही वात करे छे। मानव सृष्टिनी आसपास कुदरत अने मानव सर्जित आवरण एटले के पर्यावरण पर पड़ेली गंभीर असरोना कारणे टकाउ विकासनो ख्याल विकस्यो छे। जी हाँ, जेम के हालना समयमां तमे जोई शको छो, पर्यावरणना प्रश्नो छे, प्रदूषणना प्रश्नो छे, गंदकीना प्रश्नो छे, ओझोन वायुना स्तरमां गाबड़ू पड़ी गयुं छे, तो आ नुकसान थई रह्या छे। हवे एवा नुकसानने अटकाववा माटे आ मुद्दानो विकास थयो। આજની પેઢીએ જે વિકાસ સાધ્યો છે અને જે ઝડપથી વિકાસ સાધી રહી છે તેને ભવિષ્યમાં ટકાવી શકાય તેમ નથી। આમ વર્તમાન પેઢીએ જે સગવડો ભોગી રહી છે એ કદાચ ભવિષ્યની પેઢીને પ્રાપ્ત ન થાય એવો ભય છે। મતલબ અત્યારે આપણે જે સુખ સુવિધા, કુદરતી સંસાધનો મેળવી રહ્યા છીએ એ ધીમે 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 ખાલી થતા જાય, પ્રદૂષણ વધતું જાય, તો આવનારી ભવિષ્યની પેઢીને કદાચ 100-150 વર્ષ પછી એ સુવિધા ન મળે, એટલા માટે આ ચિંતાનો વિષય બન્યો છે। આર્થિક વિકાસના કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે અને તેની ગુણવત્તા ઓછી થાય છે। જી હા, જેમ જેમ આપણે આર્થિક વિકાસ કરતા જઈએ તેમ તેમ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરતા જઈએ તેમ તેમ તે ઘટતા જાય છે, એની ગુણવત્તા પણ ઓછી થતી જાય છે। આ પરિસ્થિતિમાં વિકાસના ખ્યાલમાં પરિવર્તન જરૂરી છે। આજનો વિકાસ અને તેના કારણે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે છે। એટલે તો આ સુપોષિત વિકાસનો ખ્યાલ વિકસ્યો છે કે અત્યારે આપણે વિકાસના પગલાં એવા ભરીએ કે જેમાં કુદરતી સંસાધનોનો બગાડ ઓછો થાય, પ્રદૂષણના પ્રશ્નો ઓછા થાય, પર્યાવરણની જાળવણી વધે, જેથી આવનારી ભવિષ્યની પેઢીને એનો ફાયદો લાંબા સમય સુધી મળે। રાઈટ, તો હવે સામેના પેજમાં આપણને એવા જ સરસ મજાના બે બીજા મુદ્દા આપેલા છે, જોઈએ કે ભાઈ પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ તેમજ સંવર્ધન માટે નીચે મુજબની વ્યૂહરચના અપનાવવી જોઈએ। આપણે જે પ્રાકૃતિક સાધનો છે એને બચાવવા માટે કઈ વ્યૂહરચના કેવી અપનાવવી જોઈએ, તો કહે છે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનો જેવા કે ખેતીલાયક જમીન, જંગલો, જળ સંપત્તિ વગેરેની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે ઉપયોગ કરો, અને જે પ્રાકૃતિક સાધનો એક જ વખત ઉપયોગમાં લઈ શકાય જેમ કે કોલસો, પેટ્રોલ, ખનિજ, એનો કાળજીપૂર્વક ઉપયોગ કરો। અહીં એટલે એમ કહેવા માગે છે કે અહીં પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય સંસાધનોની વાત કરે છે કે જે ભવિષ્ય માટે પુનઃપ્રાપ્ય હોય એનો ઉપયોગ વધારવો જોઈએ, અને જે પુનઃ અપ્રાપ્ય છે કોલસો, પેટ્રોલ, ખનિજ, એનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ। વાહન વ્યવહાર ખર્ચ ઓછું થાય તે રીતે ઉદ્યોગોનું સ્થાન નક્કી કરવું અને વાહનોમાં અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજી એટલે કે ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજીનો ઉપયોગ વધારવો જોઈએ। મતલબ તમારી કામગીરીનું સ્થળ અને તમારું ઘર એ બંને વચ્ચે ઝાઝું અંતર ન હોવું જોઈએ, જેથી આવા જવાનો વાહન વ્યવહારનો ખર્ચ વધતો જાય। બીજું, જેટલા વાહન વ્યવહારના સાધનો વપરાય છે, ટેકનોલોજી યંત્રો વપરાય છે, એમાં બનતું એટલું પ્રદૂષણ ઓછું થાય એટલે કે પર્યાવરણ મિત્ર ટેકનોલોજી વાપરવામાં આવે એવા પગલાં લેવાની વાત કરે છે।
જે સાધનો એકથી વધુ ઉપયોગમાં લઈ શકાય તેવા હોય તેનો મહત્તમ ઉપયોગ લેવો, જેમ કે જુદી જુદી સિંચાઈ યોજનાઓ છે એનો એકથી વધુ ઉપયોગ છે, વીજળી ઉત્પાદન, પૂર નિયંત્રણ, વાહન વ્યવહાર. જી હા, એવા સંસાધનો હોય કે જેના એક કરતાં વધારે ઉપયોગ હોય તો એના ઉપયોગ વધારવા જોઈએ જેથી તેનો ફાયદો મળે, અને જેનો એક જ ઉપયોગ હોય અને ઓછો હોય એનો કાળજીપૂર્વક ધ્યાન રાખવું જોઈએ. પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ ન થાય, ઔદ્યોગિક કચરાનો બિન આયોજિત નિકાલ, ઝેરી રસાયણો, વધતા જતા ગંદા વસવાટો, આ બધું અટકાવવું જોઈએ, એની ઉપર નિયંત્રણ મૂકવું જોઈએ. ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં સૌર ઊર્જા, પવન ઊર્જા કે જે બિન પરંપરાગત છે એટલે કે અખૂટ સ્ત્રોત છે જે ભવિષ્યમાં પાછો મળી શકે એવો છે એનો ઉપયોગ વધારવો જોઈએ. રાઈટ, તો ત્યારબાદ આ ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ લઈએ, એ આવે છે પર્યાવરણની સુરક્ષા માટે લીધેલા કેટલા પગલાં. કે કઈ રીતે છે જોઈએ, આમાંથી વિકલ્પમાં પૂછાઈ શકે એવો આઈએમપી મુદ્દો છે. પર્યાવરણની સુરક્ષા માટે અંડરલાઈન કરજો, સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં 1972માં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન થયું. જી હા, વિશ્વના દેશો સર્વપ્રથમ 1972માં ભેગા થયા, એમાં એ લોકોએ પૃથ્વી પરિષદનું આયોજન કર્યું. ક્યાં? તો કે ભાઈ સ્વીડનના સ્ટોકહોમમાં. શું કામ? તો કે વધતા જતા પ્રદૂષણને અટકાવવા, પર્યાવરણની જાળવણી કરવા માટે વિચાર વિમર્શ કરવા તેઓ ભેગા થયા. ત્યારબાદ વખતો વખત સમયે સમયે વિશ્વ સ્તરે પર્યાવરણ અંગે જુદા જુદા અનેક સંમેલનો, શિબિરો, મિટિંગ યોજવામાં આવી અને પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં લેવાનું નક્કી થયું. ભારત પણ આ વૈશ્વિક પ્રયાસોમાં સામેલ છે. રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ જાગૃતિ માટે સરકાર વિવિધ પ્રયાસો કરી રહી છે. હા, આ વિશ્વ સ્તરે આપણે પણ જોડાયેલા છીએ, પર્યાવરણની જાળવણી માટે આપણે પણ પગલાં લઈએ છીએ. કેવા પગલાં છે જોઈએ. દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રગટ થાય છે. જી હા, કે ભાઈ કયા કયા શહેરોમાં વધુ પ્રદૂષણ છે, કેમાં ઓછું પ્રદૂષણ છે, વ્યાકરણીય માહિતી રજૂ કરવામાં આવે છે. પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરવામાં આવી. આપણે દરેક રાજ્યમાં અને મુખ્યત્વે કેન્દ્રમાં એક આની માટેનું બોર્ડ સ્થાપવામાં આવેલું છે કે જે પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાના પગલાં લે. વિશ્વભરમાં 5 જૂનના દિવસને પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. આપણે જાણીએ છીએ વિશ્વ પર્યાવરણ દિન 5 જૂને ઉજવવામાં આવે છે. અંડરલાઈન કરજો, 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો. જી હા, આપણે જે છે ભારતમાં ક્લોરોફ્લોરોકાર્બન્સ CFCનું પ્રમાણ ઘટે, પ્રદૂષણ ઘટે એટલે 1981માં આપણે શું કર્યું, વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો દાખલ કર્યો. ઓઝોનના સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ, જૈવિક વિવિધતાની જાળવણી, આવી જે વૈશ્વિક સમજૂતીઓ છે એમાં આપણે જોડાયેલા છીએ અને બનતા સુધારા લાવવાના પગલાં આપણે પણ કરી રહ્યા છીએ. રાઈટ, તો એ પર્યાવરણની સુરક્ષા માટે લીધેલા પગલાં છે. આમ કહે છે કે આ પર્યાવરણના રક્ષણની જવાબદારી આપણા સૌની, આપણા બધાની છે. જો આપણે એના ઉપર અંકુશ નહીં રાખીએ તો ભવિષ્યનો કદાચ એવો સમય દૂર નથી કે જનજીવનને અસર થઈ શકે. તો આપણે કાળજી લેવાની જરૂરિયાત છે એમ અહીંયા ચેપ્ટરમાં આપણને કીધું. રાઈટ ફ્રેન્ડ્સ, તો આ સાથે આપણે આ ચેપ્ટરને પૂર્ણ કરીએ છીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એક નવા ચેપ્ટરની શરૂઆત કરીશું.